અંગ્રેજીનો વિષય છે તો અંગ્રેજીમાં આપણે નોટમાં ખાનાવાળી નોટમાં લખીશું. શું લખવાનું છે? નાઇન ગોળમીંડું અને ઉભીલકી. એક ખાનું છોડીને ફરી ગોળમીંડું અને ઉભલી. એક ખાનું છોડીને ઉભીલી. પાડવાને નાઇન. ગુજરાતીમાં નવ થાય, નવ વડે નવ. અંગ્રેજીમાં નાઇન કહેવાય એને. નાઇન શું કહેવાય બાળકો? નાઇન. આપણે વન થી લઈ અને એટ સુધી આપણે છોડીમાં શીખી ગયા છે. હવે આ શું લખીએ છીએ આપણે? નાઇન. નાઇન તમારે બોલી બોલીને લખવાનું છે. નાઇન નાઇન. એક ખાનું છોડીને ફરી નાઇન. શું કહેવાય એને બાળકો? નાઇન. ગોળમીંડું તો આપણને આવડે છે ને બાળકો, ગોળમીંડું અને ઉભીલીટી પણ આવડે છે. શું કહેવાય એને? નાઇન. નાઇન નાઇન શું કહેવાય બાળકો? નાઇન શું કહેવાય એને? નાઇન નાઇન નાઇન. એક ખાનું છોડીને ફરી નાઇન. શું કહેવાય એને? નાઇન. ગોળમીંડું અને ઉભીલીટી. ગોળમીંડું અને ઉભીલીટી. નાઇન. આવી રીતે ક્લાસ વર્કમાં આખું પેજ ભરીને તમારે નાઇન લખવાનું છે બાળકો, અને હોમવર્ક પણ તમારે આજ કરવાનું છે. ટોપમાં લખીશું.